શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 15/9/99 બુધવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભૂલેશ્વર. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1882 ના માગસર સુધી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં વિરાજમાન હતા. મે અંગને વિશે સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. મેં પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભક્તિ માર્ગને વિશે પ્રવર્ત્યો એવો જે ભગવાનનો ભક્ત, તેને એવું એક સાધન તે કયું છે જે એક સાધનને કર્યા થકી જેટલા કલ્યાણ અર્થે સાધન છે તે સર્વે તે એક સાધનને વિશે આવી જાય. આગળ મહારાજે બોલ્યા એ જ છે, ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ એને કરીને એકાંતિક થયેલો તો એમાં એક સાધન કયું છે? એક કરે તો ત્રણેય એના પેટામાં આવી જાય. ગોપાલ સ્વામી પૂછ્યું, મુક્તાન સ્વામી પૂછ્યું, ફરક કેટલો છે? કઈ પાઠ્ય પુસ્તક નથી ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ એમાં એક સાધન કયું છે? મહારાજ ગોપાલ સ્વામી કીધું, એવું તો ધર્મ છે. ધર્મ રાખ્યો હોય તો બધા પેટામાં જ્ઞાન વૈરાગ અને ભક્તિ આવી જાય. મહારાજ કે ધર્મ તો અન્ય સંપ્રદાય વાળા એ રાખતા હોય. આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં શું શ્રેષ્ઠ છે? કેને મોટેરો કરશે? ધર્મ રાખે તો બધા આવી જાય. મહારાજ કે મહાત્મે સહિત ભક્તિ એ કરે તો બધું આવી જાય. અતિશય મહાત્મે સમર્થ હોય એને એ સંપ્રદાય નો કહેવાય. બાકી બીજો બહાર નો કોઈ આવશે એમ મંદિર ની મૂર્તિ હોય તો એ લાગશે. એની સમજણ આપની સમજણ માં શું ફેર છે? પહેલી વાર આવ્યો અહીંથી નીકળતો તો જોયું કઈ મંદિર છે, બહાર વરસાદ પડે છે એટલે જ હાલો આવું મંદિર ગયા છે, નાવીને દર્શન કર્યા એને તો જોડશે જ. આસ્તિક હશે કોઈ પણ ધર્મ માનના હોય હાથ જોડશે. તમે રોજ આવો સવાર સાંજ, તમે હાથ જોડો, એમાં ફરક શું? જ્યાં સુધી અતિ મહિમા નથી સમજો ત્યાં સુધી કઈ ફરક નથી. ગમે તેટલું સાધન એક હોય અતિ મહિમા સમજવો જ નહીં. હવે આ પ્રશ્ન વાત મુક્તાન સ્વામી શું પૂછ્યું? ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, ભક્તિ માર્ગ ને વિશે પ્રવર્ત્યો એવો જે ભગવાન નો ભક્ત, તેને એવું એક સાધન તે કયું છે જે એક સાધને કર્યા થકી જેટલા કલ્યાણ અર્થે સાધન છે તે સર્વે તે એક સાધન ને વિશે આવી જાય. ભક્તિ માર્ગ એટલે શું? કર્મ છે ને ભક્તિ, એમાં જ્ઞાન રહેલું છે. અડવું એ જ્ઞાન થયું.
ઊંધું નામ છે, મૂંઝાવવા લઉં છું. નો અડું એક નામ છું, કારણ કે નો નોલેજ ઇઝ ઓલસો એ નોલેજ, જ્ઞાન નહીં એ જ્ઞાન છે. મને આવડતું નથી એ તમને આવડ્યું કહેવાય, આ મને આવડતું નથી એટલું જ્ઞાન છે. તો ભક્તિ માર્ગ ને વિશે પ્રવર્ત્યો, ધ્યાન રાખજે. અમેરિકા જાય તો કોઈ નહીં કે હે, નક્કી થઈ ગયું તારો જવાનું? કથા વાત થાય છે પણ થઈ જાય ને. સાધન છે તે સર્વે તે એક સાધન ને વિશે આવી જાય. ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ એ તો ગુણ છે, ચારે હોય એને એકાંત કહેવાય. કલ્યાણ ના તો કેટલાય છે, એક સાધન કરો ને બધા આવી જાય. સૌથી પહેલા તો સમજવું જોઈએ કલ્યાણ એટલે શું. મરી જાય ને મારા તેડો આવી કલ્યાણ થઈ ગયું કે ના આવે તો કલ્યાણ ન થયું. જેટલા મરે છે એને કઈ મારા થોડા તેડવા જાય છે તે કોઈ નથી થયું. જેને તેડવા આવે છે એ બધાને થઈ ગયું. તેડો આવ્યો હોય તો પાછા મોકલે નહી ક્યાંય મહારાજ ને. તેડો આવેલા પાછા આવ્યા છે, આવતા હશે. આપણે ગયા જન્મે કઈ થોડો સીધા સ્વામી મળી ગયા, શું મહારાજ આવ્યા છે તેડો આપણે સમજાય નહીં એનું સ્વરૂપ. એનું કારણ તો છે ને એ ટેડો નથી. હવે સ્વામિનારાયણ સિવાય કોઈ ટાળી શકે એમ નથી. ને અહીંયા આપણે ટાળ્યો નહીં તો પછી જન્મવું પડે. એ કેમ ટળે તો મહારાજના ધ્યાને કરીને થાય. જેટલી વાર ધ્યાન કરો એટલી વાર કારણ દે કપાતો જાય, કપાતો જાય, કપાતો જાય. સ્થૂળ દેખાય છે, સૂક્ષ્મના કારણ દેખાતા નથી. ઇમેજિનેશનમાં છે, મન બુદ્ધિ ચેતનકાર સૂક્ષ્મ છે. અને વાસના લિંગ જે છે, જીજીવિષા છે, એ કારણ દે છે. એ વિષયથી બંધાયેલો છે, વિષય ભોગવીને બંધાયેલો અથવા વિષયનો ત્યાગ કરીને બંધાયેલો કારણ દેશો છે. એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં સાંખ્યયોગ, કર્મયોગ, જ્ઞાન યોગ ત્રણેય કીધા ને પછી છેલ્લે પ્રપત્તિ યોગ કીધો, શરણાગતિ. શરણાગતિ તો ભૂખાન સામનો સવાલ જાણ્યો હોય તો થાય. એક સાધન કયું છે? કલ્યાણ. મહારાજે કીધું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિમાં શ્રેષ્ઠ કયું છે? એક હોય તો ત્રણ બાકીના આવી જાય પેટામાં. બે નો એક જ સવાલ છે, એક જ લક્ષ્ય છે. ઉમા મહારાજે સામર્થ્ય વાપરીને પોતે પૂછ્યું છે ને આમાં એના મુક્ત રસમય વાત કરી નાખી છે. એક કલ્યાણ નું સાધન કયું છે? આ તો બધું ઠીક છે, ચંદ્ર નામ કરો, તેમ કરો, ફલાણું કરો, બધું આજ્ઞા પાડો, ઉપાસના કરો, સદગુણ કેળવો, એવું એક સાધન કયું છે? પછી ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, જે ભક્તિ માર્ગ ને વિશે પ્રવર્ત્યો એવો જે ભગવાન નો ભક્ત, તેને એવું એક સાધન તે કયું છે? જે એક સાધન એ કર્યા થકી જેટલા કલ્યાણ અર્થે સાધન છે તે સર્વે તે એક સાધન ને વિશે આવી જાય. પછી શ્રી મહારાજ બોલ્યા છે, તીસ લક્ષણ યુક્ત એવા જે સંત, તેનો જે સંગ તે મન કર્મ વચને રાખે. ગયા વચનામૃતમાં એમ જ કીધું કે આવા જે મોટા પુરુષ હોય એનેથી જ્ઞાન લીધું હોય ખબર પડે. સાવ હાથ જોડશે આપણે એવી રીતે આવીએ છીએ.
બહુ વરસાદ પડ્યો, આવી ગયો મંદિરમાં, જોઈ મૂર્તિ આમ કરી લીધું, એનું શું જાય છે? એનું કઈ જાતું નથી, પણ એને મળતું નથી જે ભક્ત ને મળે. અતિશય એતે કરીને દર્શન કર્યા, ક્ષણ માત્ર ના ચોપી જાય છે. નોલો તો ખાસ કેજ્યુઅલ એક્ઝિબિશન જોવા નીકળ્યો, એમ આવતો રહ્યો, આટો મારી નહીં યોગ્ય પાછો. મેને પાછું કોઈ પૂછે 6-8 મહિને કે તમે સ્વામિનારાયણ મંદિર ભૂલી શકે, હા કે હું જોયા હોય, મને ખબર છે સ્વામિનારાયણ મંદિર ઉપર પાક પાક ત્યાં ચડીને જવાય છે, પછી જોયા એક્ઝિબિશન પ્રદર્શન જોવા ગયા, ત્યાં નીકળી ગયો અને પાછું ઓપિનિયન બુકમાં લખતો ગયો, એક્સેલન્ટ વર્ક, દરેક એક્ઝિબિશન માં ચોપડી લખ્યો અને પોતાનો અભિપ્રાય આ લખતો જાય પાછો, જેને કાંઈ ખબર ન હોય તો એવા એ શું કરવું જોઈએ? 32 લક્ષણ યુક્ત ક્યાંથી ગોળ, 48 ના મળે, 150 ના મળે, 32 ના મળે, વધારે વાળા મળે, 150 ઘણા હોય, 70 ઘણા હોય, પણ 32 વાળા તો બોલતા ન ચડે. નહીં હોય હોય, આપણા જે ભાવ છે, આપણી જે સમજણ છે, એ આડખીલી રૂપ છે, એ આડખીલી કારણ દેહમાં લાગેલી છે. એવા જે સંત તેનો જે સંગ તે મન કર્મ વચને કરીને રાખે તો જેટલા કલ્યાણ અર્થે સાધન છે તેટલા સર્વે તેના સંગમાં આવી જાય છે. દાણા હોય ને, મરી શું, મરી સાથે ઓલા પપૈયાના બી હોય ને, એ રાખ્યા હોય સુગંધ તો આવે, એક સરખા જ લાગતા હોય, સુકાઈને તો બધા સરખા થઈ જાય. રાખી મૂકું ઘણા ભેળવીને જ દે, મરીના જ હોય છે, પપૈયાના જ હોય છે, સુકવીને નાખી દે, એનેથી શરદી ન મટે. મરી વાટી કપાળે ચોપડ્યું ધગધગી જાય, પપૈયાના બી ગમે તેટલા વાપરો, લેપા કરો, કઈ વળે નહીં. તો જે જળની અંદર પણ સવાસે કરીને આવી સુગંધ આવી જાય છે, તો 32 લક્ષણ યુક્ત હોય તેને શું થાય? આવી ખાલી વાસ જ આવે, એટલે એનો ગુણ લેવો જોઈએ. એનો ગુણ લઈ એટલે આપણો અવગુણ લેવાનો જે સ્વભાવ છે એ ટળી જાય, એટલે આ સ્થિતિ આવે. ગુણ લેતા જ નથી આવડતો. એમ ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછતા અવાજે, ભગવાનનો એકાંતિક ભક્ત એવો જે યોગી હોય, તે સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર એ બેયનો મત એક વાસુદેવ નારાયણ પર છે એમ જાણે. વાસુદેવ નારાયણ ઉપર છે એમ જાણે, પોતાની જ વાત કરે છે. સાંખ્ય કરો તો યોગ કરો, એના ઉપર છે. સાંખ્ય કરીને જે પ્રાપ્ત કરવાનું છે, તો યોગ કરીને જે પ્રાપ્ત કરવાનું છે, એક જગતને ખોટું કરીને જે પ્રાપ્ત કરવાનું છે, અને એક યોગ કરીને, આ દેહ કરીને, અંતકરણે કરીને, અને જીવ સત્તાએ કરીને જે પ્રાપ્ત કરવાનું છે, યોગ આજે કરે છે. માટે તે યોગી કયે પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે અને કેમ પોતાના મનને ચલાવે ને તે મન ભેળી કેમ મૂર્તિને રાખે? અને તે મન ચાયલા જ કરે છે. આપણે જયારે ખબર પડે છે ત્યારે એકાગ્રતા જેમ લેવા જાય મન આડું આવે, બાકી તો હેલા જ કરતું હોય, ખ્યાલ જ ન હોય, મનમાં સંકલ્પ વિકલ્પ થતા હોય, ખ્યાલ જ ન હોય. ભગવાન નું ધ્યાન ધરો, ધડાક લઈને આડું આવશે. તો જેટલી વાર કરીએ એટલી વાર કપાતું જાય. આ તો સ્થૂળ કરતા સૂક્ષ્મ સૂક્ષ્મ છે, અને સૂક્ષ્મ કરતા એ કારણ વધુ સૂક્ષ્મ છે. માળા ફેરવા જ કરતો હોય, અંદર વ્યાજ કરતો હોય, ચિત્ત ક્યાંક બીજો હોય,
ઉંમર ની ઉંમર નીકળી જાય તો કઈ ફરક ન પડ્યો. તે યોગી કઈ પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે અને કેમ પોતાના મનને ચલાવે ને તે મન ભેળી કેમ મૂર્તિને રાખે અને તે કેવી રીતે મન ભેળી મૂર્તિને રાખે? મજા આવી જાય. મહારાજે પ્રશ્ન પૂછ્યો મુક્તાનંદ સ્વામીને, સ્વરૂપાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, કે તમે ત્યાગી છો, મારું ધ્યાન ભજન કરો છો, છતાં હું કઈ કારણ પ્રસંગે તમને કોઈ ક્રિયામાં જોડું તો શું કરો? મુક્તાનંદ સ્વામી કે મહારાજ, મેં તે વૃત્તિ બહાર કાઢ્યું, આ વૃત્તિ મનથી પણ સૂક્ષ્મ છે, વૃત્તિ પકડવી બહુ અઘરી છે, પેટ ભરાઈ ગયું છે, જમવું નથી, પણ વૃત્તિ સારો દૂધ પાક છે, એમાં છે બહુ સારું, જમીને આવ્યા હોય ઠસાઠસ ભર્યા હોય અને વાત કરતા હોય પૂરો, એટલો ખાવાનું બહુ સારું, 200 રૂપિયા લે છે પણ 3-4 શાક ગરમ ગરમ રોટલી બહુ સારું, વૃત્તિ ત્યાં છે, ભરાઈ ગયો છો તો મન થી આગળ હાલી ને. યોગી કઈ પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે અને કેમ પોતાના મનને ચલાવે ને તે મન ભેળી કેમ મૂર્તિને રાખે? મન ભેળી રાખે, મૂર્તિને રાખવાની છે મન ભેળી. મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ મેં કઈક વૃત્તિ બહાર કાઢી હોય અને હાથ એક પાછી વાળીએ ત્યારે મન નિરાશ થાય. કૃપાનંદ સ્વામીને કે તમે કેમ કરો? બધા ત્રણેય સિદ્ધ હતા, ત્રણેય મેઇન ચીજ ની પ્રાપ્તિ કરી લીધી હતી, બીજું તો કઈ નહીં, આમે જ બેઠા હતા, એને ક્યાં ધ્યાન કરવા હતા, આપણે ધ્યાન કરવા પડે છે, નહીં ધ્યાન નતા કરતા, સમજીને ક્યાંય સાંભળ્યું છે સ્વરૂપાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી ધ્યાનમાં બેસી ગયા ને બોલાયા ને એને સોંપવું હોય તો એને હતી બધી ઢોંધાયેલું હતું બધું, એ તપસ્વી હતા લઈ આખા છે, બધું અંદર હતું, બધું ઢોળાયેલું. મહારાજ તમે કયો એટલે અમે કરીએ, બાકી અમારી કરવાની ઈચ્છા નથી. કૃપાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી કે હું તો જેમ તીર હોય ને એમાં કાયદું હોય, તીર એના ઉપર લીંબુ રાખું, એટલે જેની કોર તીર આમ વાળું એની કોર લીંબુ તો દેખાય, એમ હું તમારી મૂર્તિને આગળ રાખું, ત્રણેયના ઉપર બેસ્ટ છે. મહારાજ રાજી થયા, પણ શું બોલ્યા કે મુક્તાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરો, સ્વરૂપાનંદ સ્વામી કૃપાનંદ સ્વામીનો સમાગમ કરો, હજી એને સમાગમ કરવા બાકી હતા. શું કામ કે વૃત્તિ પેટ ભરાઈ ગયું છે, છતાં રસના ઇન્દ્રિયથી વૃત્તિ પાછી નથી વળી. એવી એક રસના ઇન્દ્રિય છે, 5 છે, આફતમાં પડીકા છે, એમાંથી રસનામાંથી કદાચ કે નહીં હવે તો નક્કી આજે ઉપવાસ કરી નાખવો છે, તો આંખ, કાન, નાક, રણ, બ્રહ્માઓને પધરાવવાના છે મૂર્તિને. હલો, એ દયા કરે તો જ થાય, પણ સમજીએ તો દયા કરે. દયાળુ એટલે છે, સમજવું તો જોઈએ, દયા કરે. હીરે કરીને હીરો વેંધાય નો અર્થ જ એ કે મંડા રહે તો પછી મારા એને ક્યાં લોભ છે કે મારે નથી દેવું. જો લોભ ને એવી પ્રકૃતિ હોય તો હું શું કામ અક્ષરધામ મૂકીને આવ્યો, તો લોચા ભેગા લોચા થઈને શું કામ રે? દયા છે એટલે જ આવ્યા. અને તે કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે ને કેવી રીતે બારણે વૃત્તિ રાખે અને નિંદ્રારૂપી લઈ નિંદ્રા રૂપ માનવું જોઈએ,
તો મોજ સાચું મનાય છે, બાકી બધું નિંદ્રા છે, ઊંધું છે. અને નિંદ્રારૂપી લય ને સંકલ્પ વિકલ્પ રૂપી વિક્ષેપ તે થકી કેવી યોગની કળાએ કરીને જુદો પડે એનો ઉત્તર કહો. કોણ કરે? બહુ અઘરો છે. સામે બેઠા થી પૂછે જાઓ, પણ સ્વભાવ પૂછે. આ કોઈ દિવસે મૂળજી બ્રહ્મચારી ન પૂછે, સિદ્ધ કરી લીધી હતી 24 કલાકમાં મૂર્તિ. મહારાજ કીધું એક તેલ ધારા વ્રત ભગવાન માં વૃત્તિ રાખે 24 કલાક તો એને અખંડ મૂર્તિ દેખાય. 24 કલાક ખવા ન દીધા એને. મહારાજ પછી કે બેઠા હતા સભામાં અને હાર લઈને ગયા કે પહેરાવશું મહારાજ ને. હાર પહેરાવા જતા મહારાજ કે લાલજી ને પેલા પહેરાવો, પણ કે લાલજી રાખ્યા હતા. આ શું બોલ્યા? ભાઈડા તમારા લાલજી. શું મહારાજ એના ઉપર નારાજ થયા? આજ્ઞા ન માની એમ છું. મહારાજ ને પ્રતિપાદન કરાવવું જોઈએ. ભાઈ આ કાલ હું નહીં હોઉં, મૂર્તિ તમારી જ છે, પછી એમાં પ્રત્યક્ષપણું લાવો. આ બે ને કેમ પૂછ્યું છે? આ બે જીજી બેઠા છે એ લોકો સ્થિતિ નથી હતી, એ આપણા માટે પૂછી ગયા છે. એને 5 ઇન્દ્રિયો હતી દેહધારી ને, આપણે 5 છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ થી આપણે જ સંકલ્પ વિકલ્પ ત્યાં કરે છે. કેટલી વાર વંચાઈ ગયું છે? એક વાર ટ્રાય નથી કરી, એક વાર ટ્રાય કરી છે. ચલો મહારાજે આમ કીધું છે, દયા કરીને કીધું છે, આ સરળ રસ્તો બતાવ્યો છે, નો એફર્ટ, રાજી રેજો, કહી દીધું બસ. હું કેવી રીતે રાજી રહી? ઓલા રાવજીભાઈ બેઠા છે ને થાણા વાળા નીચે બેઠા છે, તો વૃદ્ધ માણસ છે. જેસવાણ કીધા, જેસવાણ કેમ છો? ઓહો રાજી રેજો. કેમ રાજી રેવાય? ગામ આખાની ચિંતા, મંદિરમાં નથી આવી શકતા. આવી નહીં નહીં, હશે કઈ કામ હશે એનું, કઈ એની આલોચના નથી કરતો. તો આટલા વખત થી આપણે વાંચીએ છીએ અને આ મહારાજે એફર્ટ બતાડ્યા છે, કરતા નથી. પછી કે મહારાજ રાજી રેજો, હીરે કરીને હીરો વિંધાય, વિંધી રાખો. પણ તું હીરો થા નહીં એનાથી વિંધાય ભાઈ. વરસાદ પડે ને માછલી સમુદ્ર માંથી ઊંચી થઈને પાણી ટીપું જીલે નું 1 લાખ રૂપિયા નું મોતી થાય. ને પેડા પેડા પીવા વાળા છે બધા, એટલે 8 આના ખોબો ભરાઈ જવા મોતી આવે પ્લાસ્ટિક ના આવે. તોલ ઉપર મોતી જો તો ખરા, તો મોતી તો નંગ ઉપર વેચાવા જોઈએ ને. તોલ ઉપર પાસે મોતી દઈ દો, અરે તકી જાય, પાસે મોતી હાકો. કેવા હોય? કિલો ઉપર મોતી વેચાય ને. સાચા હીરા છે એની કદર રતી થાય છે. પછી મુક્તાનંદ સ્વામી તથા ગોપાલાનંદ સ્વામી જેવું આવડ્યું તેવું કહ્યું, પણ કોઈ થકી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે જોજે ધ્યાનથી બધા સાંભળજો. ગજબનું વચનામૃત છે. અને પછીનું એવું છે, આ 4th હશે, 5મું એવું છે, મહારાજ ને બેઠા કરી દીધા મુક્તાન સ્વામી, પડખા ભેર થયા તા નિરાંત ભડક થઈ ગયા પાછ. વાંકડા વાંકડા સવાલ પૂછો તો એવું પૂછો. સહેજાનંદ ને ભારે પડી ગયો સવાલ. અરે
જેમ જળનો ફુવારો હોય તેને યોગી કરીને ઘૂમરી ખાઈને જળ ઊંચું ચડે છે, તેમ અંતકરણ રૂપી જે ફુવારો તેને વિશે જીવની વૃત્તિ છે તે ઘૂમરી ખાઈને. વૃત્તિ ક્યાં છે? જીવ હૃદય આકાશમાં રહ્યો છે અહીંથી, પણ પાંચ ઇન્દ્રિયો દ્વારા જે વૃત્તિ છે એ પાંચ ઇન્દ્રિયો દ્વારા એ બહાર ફૂટે છે. ફુવારામાં આમ પાણી છૂટે છે ને, જેટલા કાણા હોય એમાંથી નીકળે. મૂળ વૃત્તિ જ જાય છે. જીવ વારે એવી ચોટેલી છે એટલે મહારાજ કે સંકલ્પ વિકલ્પ રૂપે વિક્ષેપ. જીવની વૃત્તિ છે તે ઘૂમરી ખાઈને પંચ ઇન્દ્રિયો દ્વારે ઉછળે છે, તેને જે યોગી હોય તે બે પ્રકારે કરીને, એક વૃત્તિ એ કરીને તો પોતાના હૃદયને વિશે સાક્ષી રૂપે રહ્યા એવા જે શ્રી વાસુદેવ ભગવાન તેનું ચિંતન કરે. જેને યોગ સાધના લીધી છે, સાંખ્યવાળાની વાત નથી, યોગે કરીને, જેને દેહ ખોટું કરી નાખ્યો છે યોગ કરીને, કારણ કે ખોટું સમજવા માંગે છે. યમ નિયમ આસમ ધ્યાન ધારણા પ્રત્યાસ પ્રેક્ષા સમાધિ, આ આઠ યોગ છે, અષ્ટાંગ છે, એ આવી રીતે કરી શકે. એને પ્રાપ્તિ જ છે, ને સાંખ્યથી બધું ખોટું કરી નાખ્યું છે એને પ્રાપ્તિ આ જ છે યોગ. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાંખ્ય યોગ બે શબ્દ સાથે જ બોલાય છે. સાંખ્ય યોગ આપણે સાંખ્ય યોગ એટલે ડોસ્યું સમજી ગયા, લાલ લુગડા વાળી. એને સાંખ્યનું જ્ઞાન છે અને યોગ સાધે છે એ સાંખ્ય યોગ. અડી ગયા તો મેં અમે પવિત્ર થશું કઈ રહ્યો ગુસ્સો, એનું બધું દબી રાખ્યું છે. સાંખ્ય કઈ ખોટું નથી કર્યું, ખાલી લુગડા પહેરી લીધા. લેને સુખ છે એ પૈસા રાખી શકે, સાંખ્ય દોષ્યું તો સમય લાઈફ. સ્ટેનલેસ સ્ટીલના કપરખા બી મગાવ્યા છે બળદિયાની અંદર અમારા પાસે, ભુજની અંદર સાંખ્ય અમારા બાપા બહુ એમને માનતા, કોરબા ફઈ એ સાંખ્ય થયા હતા, ખૈણી દસ્તા સ્ટેનલેસ સ્ટીલના રાને લાસ્ટ ત્યાં ભેગું યુઝ કર્યા. ઘરમાં સામાન જોયો એટલે પાંચ સાત નું મંડળ, સાત આઠ જણા હતા, પણ બધોય સામાન આપણે ત્યાં નવું એવું હોય. અદભુત મોકલી જાય ને કે બાર જ લાગ ના ફ્રી થયા. સાંખ્ય વગર નું સાંખ્ય યોગ એને ખોટું નથી કર્યું, પાડે છે મૂકી જણો. હલો આગળ આગળ આવ્યો હતો આગળ એવું મહારાજે બાંધી છે તે પ્રમાણે કરવું જોઈએ, પણ એ લોકો થોડુંક સાંખ્ય નું શીખવું જોઈએ. કઈ નથી શીખવા, તો આપણે શું બધાને અવગુણ લેવા બેઠા છે કે આ એ સારા નથી, ના એ સારા નથી, સાધુ સારા નથી, દીકરા સારા નથી. આ તો વાત થાય છે કે સાંખ્ય શું, જેને ખોટું કરી નાખ્યું છે એને જ યોગ સાધી શકાય. એ તો ન થાય. આ બધા સાંખ્ય યોગ જ પાડે છે ને સાધુઓ બધા, હમણાં બેગ લઈ ગયા છે તે. હવે ભગત ને બેગ દઈ દીધું, સાત વર્ષ નો છોકરો નથી પ્રસાદી લેવા આવતો. પાછી તમે કેમ બોલવો આપણે, ભગત આવો જાતનો આ બોલ્યું. અમદાવાદ
હું તો કઈ ત્યાગી હજી થયા જ નથી, ધોળા પહેરે છે, કઈ ભેણા નથી, લાડુ માટે આવ્યા છે. એ બેગ કદાચ તૂટી ગઈ તો એને બીજી બેગ માંથી કેદી સાધુ થાય, આપણે જ કરીએ છીએ બધું. મંદિરમાં આવીને પુણ્યનું કામ કરીએ છીએ, એના કરતા પાપનું અધિક કરીએ છીએ. ચિંતવન આ સ્વરૂપ હૃદયમાં રહ્યું છે, હૃદય તો બોડીમાં જ છે ને, હૃદય એટલે હાર્ટ ને ઓલું ધબકા કરે છે, બ્લડ પ્યુરિફિકેશન કરે છે ને, હૃદય એટલે હૃદયાકાશમાં ભગવાન રહેલા છે. એનેથી ધોખા પાડીને એને ચિત્તમાં ચિંતન કરવાનું નથી, બાકી છે. શું કામ કે યોગ નથી થયો, અંદર છે ને છતાં પ્રાપ્તિ નથી લાગતી, યોગ નથી થયો એટલે ચિંતન કરવાનું. તો ચિંતન કર્યા ભેગા ત્રણ બીજા ઉપસી આવ્યા, મન બુદ્ધિ ને અહંકાર, એ અંતકરણ જ છે. આમાંથી કઈક ચડા તો પાંચ ઇન્દ્રિયો આવી ગઈ. એ આવ્યા તેની તન્માત્ર આવી ગઈ, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ. 24 કલાક ઓછા પડે તો સ્વામિનારાયણને ધ્યાન કરવા આવ્યો તો આખા દિવસમાં 24 કલાક ઓછા પડે. ને ઓલા મોટાને સિદ્ધાનંદ સ્વામી 24 ને બદલે 17 કલાકમાં મૂર્તિ અખંડ ધારી લીધી. મોટે એફર્ટ ખેડૂત હતા. પછી આપણે શું લઈ લખ્યું, પૂર્વ ના મોટા સંસ્કાર હશે ત્યાંથી. અરે પણ તારે પૂર્વ ના ખરાબ છે, એક તો કબીરે લખીને દઈ દે એટલે આપણે બધા સાઈન કરી દઉં કે તારા પૂર્વ ના સંસ્કાર બહુ લપાવટ છે, કઈ જવાનું નથી થયું ને, તમે ઉભા થઈને જાઓ એટલે કોક નીકળી ગયું હોય. હું તો મને ફાડ પડી કે મને પાછું મને અહીં જે દી બોલાવ્યો તે દિવસે રામાયણ જ થયું હોય. હવે આ બદલાયેલો નંબર નથી આપ્યો, બદલાઈ ગયો નંબર, બંધ કર્યું મને ખ્યાલ નથી, કઈ નહીં મળે, અમુક ઘી લેવાનું છે આવું બધું કહી દે, આવા બીજું કઈ કામ ન હોય. એક વખત ફોન આવી ગયો, બોલાવે છે, મેં કીધું જાય હમણાં ત્યાં પાછું છે, તમે જલ્દી બોલાવે છે, મને થયું કઈક થયું, માંડા સજા થઈ ગયા, દોડીને ગયો, કા હર્ષ ફર્સ્ટ ક્લાસ પાસ થઈ ગયો બે, તો સારું કહ્યું ચાલો બહુ સરસ. હવે નંબર બદલાઈ ગયો છે જ નહીં, મારી ડાયરીમાં નથી રાખ્યો. બોલમાં તું અમે હેરાન થશું, તું 242 બોલી, તારે કઈ કામ છે આવે તારા ફોન, બોલમાં નહીં આવે, બોલ શું કામ છે, કોઈ નથી સાંભળવા. અહીંથી ફોન આવે તો કોઠારી એ બોલાવ્યા છે સીબીઆઈ માં, હાલો તો શું કરીશ તું, અહીંના ફોને નહીં, અહીનું કઈ જોઈ જ નહીં આપણે સ્વામિનારાયણ મૂર્તિ સિવાય. અરે અને બીજી વૃત્તિ છે તેને તો દ્રષ્ટિ દ્વારે કરીને બહાર રાખે. જો ચિંતવન કરે ને બીજી વૃત્તિ જે છે એને દ્રષ્ટિ દ્વારે કરીને બહાર રાખે, એટલે સૂક્ષ્મ આવ્યું અને સ્થૂળ પણ આવ્યું, કેમ કરવું આ? તો આ એક નેત્ર ઇન્દ્રિય આવી, પછી ત્વચા, સ્પર્શ, રૂપ, રસ, હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ, લેટ અસ ટ્રાય. પાંચ ઇન્દ્રિયો સ્પર્શ કરવો છે મહારાજ, મહારાજ એટલા વર્ષમાં કીધું છે ભગવાનને આમ આમ કરીને, પછી ચંદન ખૂબ ચર્ચીને, પછી ભેટવું, એક વાર ભેટવું, બે વાર ભેટવું, ત્રણ વાર ભેટવું, ધરો ન થાય ત્યાં સુધી ભેટવું. આમ અડી ન શકાય સ્વામિનારાયણના ચરણારવિંદને, તમે મનથી ભેટી શકો છો આ સ્વરૂપને. હાલો બધા પેલા આજ મૂર્તિ છે, આંખથી મહારાજના દર્શન કરીએ, પછી કર્ણથી સાંભળવાના છે. મીઠા બોલો ઘેરે રાગે ગાય, મહારાજ રાસ રમતા રમતા ઘુમરી લેતા લેતા ગાય છે,
એવું કાનથી સાંભળ્યું. પછી હેત તે કરીને મહારાજને ભેટીએ તો ત્વચાનો સ્પર્શ અને મહારાજની જમેલી પ્રસાદી જમીએ, આ બધી ક્રિયા એક શાંતિ કરવાની છે. કારણ કે આ મહારાજ જમેલું છે. મોટા મોટા મર્યાદિત સંતો ગોપાલ સ્વામી બ્રહ્માનંદ સ્વામી જેવા એવા પણ એની જમેલી પ્રસાદી જમવા માટે આતુર હતા. શું કામ? બ્રહ્માનંદ સ્વામી તો કે તણકોટ ભરાઈ જાય એને કઈ લેફ્ટ ઓવર કે બચેલું લેવાની જરૂર નથી, પણ બચેલા માટે ઓહો મહારાજ પ્રેમ સકે તો બહુ ઉદાર દિલના છે. એ તો ભગવાન ના ભક્તિ, એ કઈ એકલા પ્રસાદી ખાય જ નહીં, તો મને આપીને જ ખાય. પડાવી લે બોલી બોલીને, ના ભોળા બિચારા પ્રેમાનંદ નાનકડી વય ના, ને મોટા કવિ મોટા સદગુરુ એટલે ના કહે ને, થાળા ખોદી દો મહારાજે એને ઉતારે પહોંચે ત્યાં સુધી મટલો ઘર્યો હોય બધાય લઈ જાય, ન લઈ જાય એનું દેવતા લઈ જાય. બે ચાર ચાવડા કે મહારાજ મને આ રોટલો દો, મહારાજ કે દહીં ખરાબ તારે આત્મા નહીં રહે, કે મારાથી કોણ લઈ જાય એને, એમ કે કોઈક જાંટી લેશે આ બધા લઈ લે ને. હા લ્યો મહારાજ, મારે દીધો આખો રોટલો લે, લઈને જાતો ઉતરા તો કુંજાર ક્યાંથી સમડા આવી મોટી ચીલ જે રૂપે ફૂલ ફાટ ફાટ લઈને વહી ગઈ. આવ્યો પાછો મહારાજ, ઓલો રોટલો મહારાજ તો હું તને કહેતો તો નહીં રે, પણ મહારાજ મને શું ખબર, મને એમ કે આમાંથી કોક લઈ લેશે, તો એ તો આ તલવાર વાળો હતો ને ચાવડા. મહારાજ કે સૂર્યનારાયણ સમાડ રૂપે આવે લઈ ગયા, દેવતા બધા આડા આવવા માટે છે સમજી લેજો, 33 કરોડ સ્વામિનારાયણ વિક્ષેપ કરે છે. આ ઓછો એમ આપણે આપણે પાછા આપણે પોતે જ વિક્ષેપ કરીએ છીએ કે બે વૃત્તિ કરી શું કામ, તે હૃદયમાં બેઠા છે જો પછી ચિત્તની વૃત્તિ નોખી મનની વૃત્તિ નોખી. આવી રીતે પાંચે ઇન્દ્રિયો મારફત ભગવાન સંબંધી જ ક્રિયા કરીએ, ભેટીએ મહારાજ, ભેટો ને ઇન્ડિવિડ્યુઅલ છે, કોઈ જોતું નથી આ તો તમે ભેટો જોઈએ. ને અહંકાર કે હું મહારાજ નો ને મહારાજ મારા આ ઈચ્છનીય છે, એટલું ગૌરવ થવું જોઈએ કે આઈ એમ ડિવોટી ઓફ લોર્ડ સ્વામિનારાયણ. કોઈને ગૌરવ થતું નથી સ્વામિનારાયણ નો ઉપાસક છું કે એનો ભક્ત છું એમ કહેવામાં. કયો સંપ્રદાય ધર્મ છે સ્વામિનારાયણ એટલે વૈષ્ણવ કૃષ્ણ ને, જ્યાં સુધી કૃષ્ણ મોટો લાગ્યો છે ત્યાં સુધી સ્વામિનારાયણ માં હાલત પડતી. જ્યાં ત્યાં કઈ ડિસ્કસ કરવાનું નથી કે સ્વામિનારાયણ આ નહીં, એ બધા એને ન કરાય વાત, પણ ગૌરવ તો થવું જોઈએ કે ના ભાઈ એ નહીં, સ્વામિનારાયણ ઇઝ સમથિંગ ડિફરન્ટ, વી હેવ ડિફરન્ટ ડિસિપ્લિન ઇન લાઈફ. મારે તો ઘણાને વાત કરવાની હોય તો મને શું કહેશે ભાઈ એ કૃષ્ણ ને કહે, એમાં વી હેવ સેપરેટ ડિસિપ્લિન. માઇનોરિટીમાં જો કે ને કોઈ ભાઈ માઇનોરિટી વાળાને જે ધર્મમાં માઇનોરિટી છે એને અમે રિઝર્વેશન આપશું તો બધા કહી દે કે અમે માઇનોરિટી છે, શિડ્યુલ થવા તૈયાર છે જો ફાયદો મળતો હોય. ત્યાં સુધી ચિત્તની વૃત્તિ ડિસ્ટર્બ છે, સંકલ્પ વિકલ્પ રૂપે વિક્ષેપ નડા કરે, કારણ કે આપણે જી છે એનું ગૌરવ જ નથી. અને ગૌરવ એટલે નથી કે પ્રાપ્તિ થઈ છે એનું કોઈ ખાસ કરવું નથી. જેના તેના પાસેથી દવાઓ લીધા કરે છે, એમાં જ કોઈ મફત દવા દેવાળો મળી જાય તો લાઈન ની લાઈન લાગી જાય. હાલો ને આપણે ક્યાં પૈસા લાગે બતાડી આવે શું છે. અને બીજી વૃત્તિ છે તેને તો દ્રષ્ટિ દ્વારે કરીને બહાર રાખે અને તે વૃત્તિ કરીને બહાર ભગવાનનું ચિંતન કરે, તે પણ નખશિખા પર્યંત સમગ્ર મૂર્તિનું ભેળું જ ચિંતન કરે. આખી સળંગ મૂર્તિ એટલા ચરણારવિંદ જોયા, એટલું મુખારવિંદ જોયું એમ નહીં, કારણ કે એક વૃત્તિથી જોશો તો જ એક કામ જોઈએ.
શકાય, જીવ સત્તા એ જોઈએ તો જ સમગ્ર મૂર્તિ નું દર્શન થાય. મારા તો દર્શન દેશે મંદિર નું, આખું મંદિર આપણા મસ્તા જોયું કે વડતાલ સતત પાંચ શિખર નું નામ દેખાય છે દરવાજે ઉભારું. જ્યાં સુધી ડિસ્ટન્સ છે ત્યાં સુધી સમગ્ર જોવું. ભગવાન ના સ્વરૂપ ને જુએ પણ એક એક અંગ ન જુએ, અને તે મૂર્તિ ને જયારે અને તે મૂર્તિ ને જયારે પોતાની દ્રષ્ટિ આગળ છે તે ધારે કે ભગવાન નું સ્વરૂપ છે એમાં ત્યાગ ભાગ નથી. આપણામાં ત્યાગ ભાગ છે. સ્વામિનારાયણ માં પછી એમ ના લાગે કે મારા ખોદી ગયા છે. સળંગ એટલે સમગ્ર મૂર્તિને જ્યારે પોતાની દ્રષ્ટિ આગળ છે તે ધારે, ને તે મૂર્તિને પરખે બીજું કઈક પદાર્થ દેખાય તો તે મૂર્તિ છે તે ધારી છે, તેને ઢૂકડી લાવીને પોતાની નાસિકાની અગ્રની ઉપર એ મૂર્તિને રાખી ઝૂમ કેમેરા મહારાજે બતાવી દો ઝૂમ કેમેરા એટલું આગુ હોય પણ ઝૂમ નાખો તો બધું પાસે આવી જાય. પરખે પરખે હાલું જાય પાસે આવે નાસિકાગ્ર ધારો એટલે બાકીના જે અડખે પડખે હોય એટલે વૃત્તિ તમારી ભગવાનમાં જ લાગે પછી બીજું અડખે પડખે ના દેખાય. એક લક્ષ્ય અર્જુનજી સાયદું બોલા એ પૂછ્યું દ્રોણાચાર્ય શું શું દેખાય છે ભીમ ને એ બધા તો ભૂલા કે સભા દેખાય છે તમે દેખાવ છો એટલે આખો ખાસ બસ જા મને આટી દઈશ ક્યાં દ્રોણાચાર્ય બી ગયો હશે કે ચર્યા હું એ દેખાઉં છું આટવો જ તારે ઓલો મત છે તમે દેખાવ છો સભા દેખાય છે મૂકી દે તારે નહીં થાય મોહનિંદ્રામાંથી જાગી રહ્યો. મોહનિંદ્રા એ નહીં હતું કથા નિંદ્રા છે આવે જોઉં દોડી દોડી ને આવે છે ધક્કા મારે ઓર્ડર શું છે ચેક દેવા જાય ને લેવા જાય ને ભરવા જાય ઓર્ડર બોર્ડર શું દે આને દાબી લે ક્યાંક સવારે એમ કરતા કરતા જો ને મહારાજ જવાન પડી જાય છે ચડી જાય વર્તાવ છે વચન દીધું દવા સાથે ને સત્ય સંકલ્પ છે એ સંકલ્પ કરે મારે તેડવા જાઉં એટલે આવે. એમ જી એકાગ્ર વૃત્તિ છે અર્જુનની એ રીતે કે હવે મને કાંઈ નથી દેખાતું એકલી મત છે ને હવે એનું માથું જ દેખાય છે એ નથી દેખાતો આખો માર. આપણે આખી સભા જોવાની ટેવ પડી ગઈ છે. અરે અમારે એક રૂપચંદજી કરીને હતા રમેશભાઈ બહુ સરસ ઓરેટર હતા સારા વક્તા હતા ફેડરેશનમાં મોટી મોટી સભાઓ થાય એમાં બોલે તમે સરસ બોલો છો હિન્દીમાં બીકાનેરના હતા સરસ બોલો છો આટલો સરસ બોલો છો કે હું કે આ વખાણ કરે ભેગો અહમ આવી ગયો હું કે જાઉં ત્યાં સમજુ કે આ બધા બેઠા છે કોઈમાં કઈ અક્કલ નથી સમજ નથી એમ પછી બોલવા મંડી જાઉં છું મને કઈ બેઠા કોઈ છે જ નહીં એમ સમજીને હું બોલું છું. પછી ત્રીજે દિવસે મનુભાઈ શાહ આવવાના હતા ત્યારે કોમર્સ મિનિસ્ટર હતા એ આવ્યા મોડું વહેલું થયું હતું કોઈ બેઠું જ નતું રૂપચંદજી ઉભા કર્યા બોલવા માટે મિનિસ્ટર આવે ત્યાં સુધી બોલો કોઈ હતું જ નહીં
મને ક્યાં બધા ક્યાં ગયા, મેં તમને તો અમથાય કોઈ નથી એમ સમજીને બોલો છો, મેં તો બોલવા માંડો જીગે રાત કોઈ છે જ નહીં, મેં કીધું આ જ સભા છે, બધા બેઠા છે એમ સમજીને હવે બોલો, પેલા છે કોઈ નથી એમ સમજીને બોલતા, આ બધા લોચા છે વૃત્તિના, ક્યાં ક્યાં વૃત્તિ જાય છે, હું સારું બોલું મારું સારું લાગે એટલા માટે થઈને કોઈને ગણવા નહીં, કોઈ આ આવી જાય શ્રીજી એચકે આવી જાય હરે કૃષ્ણ, એ અહંકાર લેવાની ના પાડી છે, અહંકાર એટલે હું એનો ને એ મારા, મારા જો નહીં મારા, એક મનના તીખળ નથી જતા તો અંતકરણ ક્યાંથી જશે, ચિત્તના ક્યાંથી જશે, બુદ્ધિના ક્યાંથી જશે, અહંકારના ક્યાંથી જશે, અને જીદમાં બેસી જાય છે ધ્યાન કરે, સવારે અડધો કલાક પ્રાતઃ ધ્યાન કરો, ધ્યાન રાખજે, ધ્યાન કરવા જેવું નથી, આ દેખાઈ જશે તો બીજું કઈ ગમશે નહીં. અમારે એક ભક્ત હતા, સ્નેહ મિત્ર છે, હજી એ બહુ મોટા માણસ છે, અહીંયા બધા ઓળખે છે, એક મોટા મૂળીના સંત હતા ભગવત સ્વરૂપદાસ સ્વામી, એને 22-23-24 એની ઉંમર હતી, રામકૃષ્ણ સોમય આવ્યો, નામ દઈ દઈને તમે તારે વાત કરજો ને, જયારે મળે ત્યારે 24 વર્ષની ઉંમર હતી, અને એને મોટા સ્વામીને કીધું, સ્વામી મહારાજ ની મૂર્તિ દેખાય એવા આશીર્વાદ દેજો, હું બોલે થતું સત્ય સંકલ્પ હતા, એ મોટા સ્વામી હોય હાથ રાખી ભાઈ એમ દેખાય, થોડી વાર તેને મોટો સ્વામી જોયું કે બા જો એ દેખાશે ને પછી ઘરનું મનુષ્ય યાદ નહીં આવે, ધંધા પણ યાદ નહીં આવે, બોલો જોયું છે, હવે મહેનત કરે છે, હું તો હા પાડી દેવી હતી ને, આ ડોસીમાં શું પડ્યું છે, ક્યારે નહીં હોય ડોસી, અમે હવે કઈ છીએ ડોસી ડોસી, આ તો હજી નથી કેતા, હે નીચે જોઈ જાય અહીં શું બોલે, હે નીચે શું કામ થયું, એટલે શું કરી નાખ્યું છે તું ઊંચું જુઓ, શી કયો શું કરી નાખ્યું છે તું ઊંચું જુઓ, ફતે મારી કરીશ, બીજી સેકન્ડ લાગે, ત્રીજો સવાલ પૂછી ભેગા તો પાણી પાણી થઈ જાય, એલએલબી કર્યું છે મેં, વૃત્તિ ના થઈ જાય ને ત્યારે નથી જોતું કઈ, ને આપણે તો બધા કોંજણ મહારાજે તો આશીર્વાદ દીધા છે, બધાને બીક છે કે દેખાય ભેગા તેડી જશે, કઈ ડાઘું છે નસીબ હોય ને દેખાય, અરે તે મૂર્તિ છે તે ધારી છે તેને ઢુકડી લાવીને પોતાની નાસિકાની અગ્રની ઉપર એ મૂર્તિને રાખે, એમ કરતા પણ આસપાસ કઈ પદાર્થ જણાય તો પોતાની પ્રકૃતિના મધ્યને વિશે મૂર્તિને ધારે, એમ કરતા જો આળસ ઈ જી સમગ્ર મૂર્તિ એક એક અંગની આખી મૂર્તિ નજીક લાવો, નજીકમાંથી કીકી અંદર છે એમાં લાવો, એમ કરતા જો આળસ કે નિંદ્રા જેવું જણાય, શું આળસ બેઠા બેઠા કરો છો, આળસ શું, જો બેઠા સાંભળો સુઈ ગયો કઈ છે નહીં, તું પડી લેતા લાવો ને છત્રી બત્રી, મારા તો ફેરવવી પડે પાછી, એને લેવા માફ ભૂલાઈ જાય મારા, બીજું કઈ નથી બાકી બાકી, હેલમેટ ઉઠી જાય કોઈ કરું કરીએ, 2 મિનિટ તો કરીએ, મહારાજ ગાતા ગાતા આવે છે, અવાજ મહારાજ નો સંભળાય, વરસાદ પડ્યો હમણાં ઝાપટું તો મહારાજ ભીના થઈ ગયા, વિના ને વિના મહારાજ ને ભેટીએ, હૃદયમાં જોઈ નથી દેખાતા, વૃત્તિ અહીં લાવી કીકીમાં જોઈ
આળસ આવી કાઢી નાખો, પાછા ધારો, અગેઇન અગેઇન અગેઇન, એ આળસ મુક્તિ. આપણે ગુજરાતી માં એક કવિતા પેલા આવતી, કરતા જાળ કરુણ્યો ભોય પડી અથડાય, કરુણ્યો જાળ કરતો પાછો પડે, પાછો ચેડા કરે, કર્યા કરતો હોય. અનેક એફર્ટ કરવાથી બે વૃત્તિ છે, એ પછી વૃત્તિ નથી રહેતી, એ જીવ સત્તા થઈ જાય. ચિત્તની ને મનની વૃત્તિ નોખી નોખી નથી રહેતી, એક સત્તા માત્ર થઈ જાય. સત્તા માત્ર થઈ જાય એટલે ધારવું, મનન કરવું, ચિંતવન કરવું બધું નીકળી જાય. નાની નાની વાતમાંથી સંપૂર્ણતા આવી જાય, ને એક વખત સંપૂર્ણતા આવે એટલે નાની વાત કોઈ રહેતી નથી. ઇટ્સ અ ટ્રિવિયાલિટી વિચ મેક પરફેક્શન, એન્ડ પરફેક્શન ઇઝ નો ટ્રિવિયાલિટી. એમ કરતા જો આરસ કે નિંદ્રા જેવું જણાય તો વળી મૂર્તિને દ્રષ્ટિ આગળ છેટે ધારે, પછી જેમ છોકરા પતંગને ઉડાવે છે તેવી રીતે મૂર્તિરૂપી પતંગને પોતાની વૃત્તિરૂપી જે દોરી તેને કરીને મૂર્તિને ઊંચે ચડાવે અને વળી પાછી હેઠે લાવે અને અડખે પડખે ડોલાવે, તેવી રીતે યોગ કળાએ કરીને જ્યારે સચેત થાય. કોઈ યોગ વશિષ્ઠમાં આવું નથી સમજાયું, ને આ ઓથોરિટી જેનું ધ્યાન કરવાનું છે પોતે કહે છે. આમાં તો યમ નિયમ આસન ધ્યાન આમ રોકી રાખો ને એક માત્ર બીજામાં કાઢો, આમાં કઈ મારા જ નથી. આમાંથી ખાઈને આમાં કાઢો, આમાંથી લઈને આમાં કાઢો, રૂંધી રાખો ને પાછું બ્રહ્મરંધ્ર લાવો, આમાં કઈ નહીં. તમારી પાંચ સ્થૂળ ઇન્દ્રિયો છે એના મારફત મારા જ કહીશ. સ્થૂળ ઇન્દ્રિય બ્રહ્મરંધ્ર ક્યાં કોઈ જોયું છે? આજ તો જોઈ છે, એક્સેલન્ટ છે. ત્યારે વળી પાછી મૂર્તિને નાસિકાને અગ્ર ધારે ને ત્યાંથી પ્રકૃતિમાં લાવીને હૃદયને વિશે મૂર્તિને ઉતારે અને અંતરને વિશે સાક્ષીરૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ એ બે ને એક કરે. સાક્ષીરૂપ છે મહારાજ, ઓબ્જેક્ટિવ છે, સ્વયં છે, વ્યતિરેક છે, આપણે નથી લાગતું, એ કઈ ખાલી વિટનેસ છે. સાક્ષી એટલે વિટનેસ. તો જ્યાં સુધી બહારથી ચિત્તથી ચિંતન કરીને પતંગની જેમ ચગાવી છે ત્યાં સુધી વિટનેસ છે એ ખબર નથી. ઇઝ ધેર ઓલરેડી, એને બહારથી શું કામ જોવા છે, સાંભળવા કેમ છે? તો વોટ ઇઝ ધ ગોલ ફોર? એટલે ભૂપાન સ્વામીએ વિજ્ઞાનદાસજીને પૂછ્યું, રત્ના ભગતને, કે તમે સમાધિ કરીને અક્ષરધામમાં જાઓ છો, પાછા આવો છો, કઈ વિક્ષેપ છે કે નહીં? વિક્ષેપ એટલે વિષયના રાગ, ઇન્દ્રિયોના વિક્ષેપ, મન બુદ્ધિ બધાના રાગ એ વિક્ષેપ. એટલે સ્વામી એવું કઈ જણાતું નથી, પણ પાછું અવાય છે એની મેળે એટલે કઈક હશે ખરું. કયો સ્વામી, શું છે મારી ખામી? સારા સંત હતા ગોપાલ સ્વામીને દયા થઈ હોય રત્નાભક્ત, પછી વિજ્ઞાનદાસ સ્વામી છે એમ નામ. હા કે એવું જણાતું નથી, પણ ખબર નથી મને, પણ એવું પાછું અવાય છે દેહમાં. સમાધિ એટલે ધ્યાતા અને ધ્યેય વચ્ચેનો ફરક નીકળી ગયો, એકરૂપ થઈ ગયા, પછી પાછા આ ખોખામાં કેમ અવાય છે? ત્યાં સુધી વૃત્તિ છે. ગોપાલ સ્વામી કે તમે ધામમાં જાઓ છો, મહારાજ મૂર્તિ દર્શન કરો છો સમાધિમાં, એ મને દેખો છો? હા સ્વામી, તમારા તમારા દર્શન થાય છે, તમે મુક્તાન સ્વામી, બધા મોટા મોટા સદગુરુના દર્શન થાય છે, મને ત્યાં પૂછજો. વાય
અહીં તો હું બેઠો છું, અહીં તમે મને જુઓ છો, એ ઇન્દ્રિયો દ્વારા જુઓ છો, મારું જે સાંભળો છો કર્ણેન્દ્ર દ્વારા સાંભળો છો, જે મારું માનો છો ચિત્તથી કે હૃદયથી એ તમારા સૂક્ષ્મ દેહથી માનો છો. પણ જ્યારે તમે આ બધું સંકેલો કરીને અક્ષરધામમાં જે શ્રીજી મહારાજની મૂર્તિ છે ત્યાં સમાધિ કરીને જાઓ છો ત્યારે મને જુઓ છો, ત્યાં પૂછજો આ હજી વૃત્તિ છે એને શું હતા? સમાધિ નિષ્ઠતા જ્ઞાનદાસ મહારાજ ના દર્શન કરેલા રત્ના ભક્ત તરીકે જોડે લુગડે હતા. મૃત્યુ લોક માં કેતા હતા કે ગામમાં આવો ત્યારે પૂછજો હવે શું છે, એનો ઉત્તર તો કરો તમે, મારે ઘડી ઘડી આવા જ દેવ માં પાછું સમાધિ કરું છું, કલાક બે કલાક પાંચ કલાક ને પાછું દેહ માં આવી જાઉં છું, કઈ વિષય વાસના છે, હું ધ્યાન કરવા બેસું છું અંદર સંકલ્પ વિકલ્પ ધડાધડ કર્યા કરે છે, મૂર્તિ ને સામે બેસું છું એને સામે જોઈ રહ્યો છું, વિચાર બીજા છે, આ દેખાય છે છતાં નથી દેખાતા, વોટ ઇઝ ધ સિક્રેટ? ગોપાલ સ્વામી કે તમે એ બધી ધારણા કરો છો, અનુલોમપણે કરો છો, પ્રતિલોમ કરો, મૂર્તિને આમ નથી ધારવાની, આમ ધારો, આમ ધારો એટલે જીવ સત્તાએ થઈ ગઈ એટલે વૃત્તિ ન રહી. મહારાજ પછી આવ્યા દેહમાં, સમજ પડી ગોપાલ સંત, અરે સ્વામી બહુ દયા કરી, હવે મારે સમાધિ કરવાની જરૂર જ નથી, વાત પતી ગઈ, ઇટ્સ ઓવર. ગોપાલ સ્વામી ને સમાધિ થઈ, સાંભળ્યું તું કેટલાય ને કરાવી દેતા, એને કરી સમાધિ, ગુણતીતાન સ્વામી સમાધિ કરી બેસી ગયા ત્યાં, આમ દ્રષ્ટિકરણ થઈ જતી, ખબરદાર સંકલ્પ કર્યા છે તો ઓલા સંકલ્પ બંધ થઈ જાય, આવા સમજ સંતે પોતે કરી, કારણ કે એ જીવ સત્તા એ બધી. ગોપાલાનંદ ને અને ગુણાતીતાનંદ ને કે મુક્તાનંદ ને આ આંખ દ્વારા અને ચિત્ત દ્વારા મન દ્વારા મનન કરીને એવું નતું કરવાનું, અને આમ મહારાજ આવી ગયા. આવા જે સંતો એના માટે મહારાજ, સંત જમે તે ભેળો હું જમું રે, સંત રમે તે ભેળો, એ જમતા હોય તો મહારાજ ને જમાડતા હોય. સંત જાણ જો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે, ઈચ્છે ઈચ્છે એટલે એ રૂપ, રસરૂપ કેરી અને રસ ભરેલા જ છે, ને છતાં એકનો રસ કહેવાશે તો કેરીનો રસ કહેવાશે, કેરી કદાચ ન કહેવાય, રસ છે શેનો છે? કેરીનો. આવી રીતે સાધુ કેના? સ્વામિનારાયણના. સાધુ ગણાય હોય આ જે થાય તો જેને જીવ સત્તા એ થયું હોય, સત્તા માત્ર ગ્રેટ સ્ટ્રેન્થ, ટ્રેમેન્ડસ તાકાત હોય એને. અને અંતરને વિશે સાક્ષી રૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ આપણે સાક્ષી રાખવા જ મહારાજ ને. મહારાજ કે અમે આમ રીતે પાત્રની તારતમ્યતાને લઈને નોખા નોખા રીતે રહ્યા છે, જેવી પાત્રતા એવી રીતે અમે રહ્યા છે, પણ સત્સંગમાં ને મારા એકાંતિક ભક્તમાં હું વ્યતિરેક રહ્યો છું, આવું બોલ્યા છે મહારાજ. હું પોતે તો વાંદામાં છે, સરપમાં છે, સિંહમાં છે, ગાયમાં છે, ભેંસમાં છે, મનુષ્યમાં છે, દેવતાઓમાં છે, બધે તારતમ્યતાના ભેદ છે, એમ એ રીત છે સ્વરૂપ. સત્સંગમાં વ્યતિરેક રૂપે રહ્યું છે, પોતે છે એ જ. આપણે સાક્ષી રૂપે રાખવા ના મૂળ જોઈએ છે તો આ રસ્તો બતાવશે. ચાલો.
અને અંતરને વિશે સાક્ષી રૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ એ બેયને એક કરે. કેમ એક કરે? એક નથી, નોકી નોકી છે. જ્યાં સુધી ઇન્દ્રિયોથી નિશ્ચય થયો છે કે અંતકરણથી નિશ્ચય થયો છે ત્યાં સુધી પાકો નિશ્ચય નથી. જીવ સત્તા નિશ્ચય થાય, એક થાય એટલે એક કરે. હજી સમગ્ર મૂર્તિ દેખાતા હતી આખી, એક એક અંગને આખી મૂર્તિ દેખાતી હતી. આખી મૂર્તિ તમે આંખથી જુઓ છો એટલે આમ માથું, આમ મુગટ ને આમ ચરણારવી ને આમ દેખાય છે. પણ જીવ સત્તા એ તો આખી સમગ્ર છે, એ પછી એક થઈ જાય. અરે એવું મજા આવી જાય ક્ષણ માટે, આવી જોઈ મહેનત કરીએ તો. એટલે મહારાજ કે ભગવાનનું દર્શન એક ક્ષણ માટે થયું હોય તો જાણે અનાદિકાળથી આ સુખ ભોગવું છે એવી હિંમત રહી. અને માયિક સુખ હજારો વર્ષ સુધી ભોગવું હોય, કેટલાય જન્મ સુધી ભોગવું હોય, છતાં એમાં ધરાવો ના આવે. કારણ કે માયિક સુખ જીવ સત્તાએ નથી ભોગવાતું. એક જ સુખ છે જે જીવ સત્તાએ ભોગવી શકાય, પરમાત્માના સ્વરૂપનું. બાકી કોઈ જીવ સત્તા એને ઇન્દ્રિયો દ્વારા ભોગવો તો ભોગવો છો, જમી લ્યો છો તોય દૂધપાકમાં વૃત્તિ છે, પેટ ભરાઈ ગયું છે તોય ધ્યાન એમાં છે કે હાલો આ બહુ સરસ ત્યાર દૂધપાક. આખી ડિટેલ થઈ જતો પૂછે જમી આવે કે હા સરસ સરસ. કે શિખંડ હતો પાત્ર, તને કોણ પૂછે છે ભાઈ? શિખંડ હતો પાત્ર હતા, કચુંબર શેનું હતું? સંભાળો લ્યો, આ વધારે યુ જસ્ટ આસ્ક. અને આટલું બધું એક ખાવામાં માટે એવું બોલી જાય કે પૂરી હતી કે રોટલી? ના, પૂરી રોટલી બે. આટલી બધી ડિટેલ જાય છો. ભગવાનનું પૂછો છો, ધ્યાન કરીને બેઠો છો, શું કર્યું? શૂન્ય અવસ્થા વર્તે છે, જેમાં બધી ડિટેલ લેવાની છે એમાં એકેય ડિટેલ નથી લેતો મારો. ને એક ખાવાની રચના ઇન્દ્રિયને હજી પૂછીએ એ ભેગા તો આખી ડિટેલ દઈ ગયા. અરે પછી અંતકરણની બે પ્રકારે વૃત્તિ હોય તે એક થઈ જાય છે. એમ કરતા જો આળસ કે નિંદ્રા જેવું જણાય તો વળી બે પ્રકારે વૃત્તિને કરીને મૂર્તિને બહાર લાવે. પછી ત્યાં સુધી આળસ કે નિંદ્રા જણાય જેવું તો ખરા. પછી બહાર લાવો, ઉગાડ બીડ કર્યા કરવું જોઈએ. આમ કરતા કરતા પછી એ ટેવ પડી જાય. આ બધી ટેવ છોડવાની છે ને ઓલી ટેવ પાડવાની છે, આટલો ફરક છે. બાકી કઈ અઘરી નથી ભક્તિ, પણ એ ટેવ પાડવાની છે ને પડતી નથી, ને આ છોડવાની છે છૂટતી નથી. અરે એવી રીતે જે સ્ત્રોત્ર, ત્વક, રસના અને ધાર તે દ્વારે પણ યોગ કળા સાંધે અને તેમાં એ દ્વારા ગાંધી સુગંધ લેવી મહારાજને સરસ મજાનું ચંદન ને બધું ચેતું છે. અને આપણે પડતું કે અમસ્તાય મહારાજ પાસે જાય એટલે ખુશ્બુના ફુવારા છૂટે. ક્યારેક કેવડાની વાસ આવે, ક્યારેક ગુલાબની આવે, ક્યારેક મોગરાની આવે. જે વાસ માદક લાગે ઇન્દ્રિયોને, એ મહારાજની જો લઈ લીધી હોય તો એ એકદમ સુગંધિમાન લાગે. આ બધા ફ્લાવર સજેસ્ટિવ છે. ત્યારે મહારાજને ધરાવેલા હોય દિવ્ય થઈ જાય. મોગરાની સુગંધ શ્રેષ્ઠ છે, ગુલાબની સુગંધ શ્રેષ્ઠ છે, પણ જે મહારાજને ધરાવેલી હોય એની સુગંધ ઉત્તમ થાય. કારણ કે મહારાજને અર્પણ કરેલી કોઈ પણ ચીજ નિર્ગુણ થઈ જાય, દિવ્ય, એમાંથી સત્વ રજસ્તમ નીકળી જાય. એ આખું એવું ફોર્મ છે. નાના દીકરા, નાના કાકા, નાના મામા, નાના આચાર્ય ને એવું કઈ નતા, એ એક ફોર્મ નોખું છે. મહારાજને પ્લાસ્ટિકનો હાર ચડાવીએ ને તો એ દિવ્ય થઈ જાય. એનો અર્થ એવું ને કે આપણે ખોટા ચડાવીએ, દિવ્ય થઈ જાય. એટલા માટે આત્મનિવેદી હરેક ક્રિયામાં એને કરવું, કારણ કે એની હરેક ક્રિયા આત્મનિવેદી છે. ભગવાનને ધરીને પીએ તો
જળ પ્રસાદી નું થઈ જાય. કેટલાય વખત રિઝોલ્યુશન કરીએ છીએ, ઠરાવ ઠરાવ ઠરાવ. અમજી બાપા કહેતા કે ધ્યાન ની વાત કરીએ કે બે ગોદા મારીએ ને હાલે ને પાછા બેસી જાય, કે રાંઠા બળદ ની જેમ પાછા ગોદા મારીએ ને પાછા બે ડગલા હાલે ને પાછા બેસી જાય. ભગવાન નું ધ્યાન કરવાનું કઈ જાણે, છોકરાને ધવરાવા લીધો રોવા મંડી જાય, નાક પાક દબાય ને કઈ તે રોવે તો દૂધ પાય, કે દૂધ પીવું હોય તો રોવે. આ બધું એક જ ક્રિયા છે, થાય જ નહીં. ત્રણ દિવસ નો ઉત્સવ કયો કરી નાખે, હમણાં સાડા આઠ માં તો પહોંચી ગયા બધા જગ્યા રોકવા બિરલા માતુશ્રીમાં. નવે રાતના નવ સાડા નવે ફ્રી થતા, ચૌદ ચૌદ કલાક નો પ્રોગ્રામ આવી ગયા વિજય. એને કે પાંચ મિનિટ ધ્યાન કરો તો ન કરી શકે. અને તેમજ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર તે દ્વારે પણ ભગવાન ની મૂર્તિ ને ધારે, મન થી ધારે, બુદ્ધિ ચિત્ત અહંકાર કીધા મહારાજ, આજથી જોવું, સ્પર્શ કરવો, ખુશ્બો લેવી, જમવું, પ્રસાદી, સ્થૂળ દેહ ઇન્દ્રિયોથી, અને હવે મન બુદ્ધિ અંતકરણથી પણ એવી રીતે જ કરવું. અને ઇન્દ્રિયોને અને અંતકરણને એ સર્વને સાંખ્ય વિચારે કરીને જુદા કરીને એકલા ચૈતન્યને વિશે સાંખ્ય વિચારે કરીને કે ભાઈ આ હું કરું છું મનથી મનન, ભાઈ હું નથી, આજથી દર્શન કરું છું એ કઈ હું નથી, હું સત્તા માત્ર છું, તો આવી રીતે ધારવા માંડે ને તો ઓલા બધા વિક્ષેપ છે ને એની મેળે ટળી જાય. સગા વાળા શું વિક્ષેપે ટળી જાય. ગર્ભવતી છોકરી બિચારી પહેલી વાર સુવાવડમાં હતી, એને કઈ અનુભવ નતો, ક્ષમતા ના આવે ને એવું બધું. રાત નું ગાવતી હતી, માન કે બોલું સુવાવડા તું મને જગાડી દેજો, એટલે કે તું આખા ગામને જગાડી દે બીરે, તને જગાડવાની જરૂર નહીં પડે. એમ શ્રીજી મહારાજ નું ધ્યાન થાય કે એમાં વૃત્તિ જાય એ દુનિયા આખી જાણે. આ લોકનું એને ગમવું ઓછું થવા માંડે. જીવ સત્તા એ રહેતો હોય તો મહારાજ રૂપ રહેતો હોય. જેટલું મહારાજ મહારાજ કે જેટલું રાજાનો રાજ, એટલું રાણીનું રાજ. વોટ ઇઝ ધેટ? એ કઈ રાજ કરવા જાય ત્યાં ઓ જ કરતા હોય બધું. એકલા ચૈતન્ય ને વિશે જ ભગવાન ની મૂર્તિ ને ધારે, અને તે ભગવાન ની મૂર્તિ ને અંતરમાં કે બહાર ધારી હોય, અને તે સમયે કોઈ વ્યવહાર સંબંધી વિક્ષેપ આડા આવે તો તે વિક્ષેપ નું પણ મૂર્તિ ને ધારવે પણે કરીને સમાધાન કરે. સમાધાન કરે આ વ્યવહાર નો વિક્ષેપ. બોટાદ ના ક્યાં શિવલાલભાઈ ને આવ્યો, સમાગમ કરવા ગુણાતીતાન સ્વામી સ્વામીની કેસેટ ને સાંભળ્યું કે સોનું લેવા ગયા અને અહીંથી લઈને આને વેચી નાખ્યું, ફાયદો થયો એને, ભલે રસોઈ આપી, વિક્ષેપ હતો. બાકી ના તો અરે વારે વાર તમે રસોઈ લ્યા, બહુ સરસ કર્યું સત્સંગની જે તમે સેવા કરો, અંગ તમારું સેવાનો. મોટા સ્વામી ગુણાતીતાન સ્વામી એમ નથી,
શિવલાલ તો કર્યું બહુ સારું, પણ તારા મોટા સામુ જોઉં છું તો અડધો સત્સંગ નથી રહ્યો. વિક્ષેપ લેડો છે. કહી શકે છે કોઈ? કારણ કે વિક્ષેપ શું એને ખબર નથી. આ તો અમને થાય છે, એમાં શું કઈ વાંધો? તમે અલગ રાખો લોકો મને વિક્ષેપ થાય. અરે આટલા જ તમને ઘણા થાય છે. ભરતી જગ્યાએ વિક્ષેપ કેવા જેવા નથી. મહારાજે કીધું ધ્યાન બે વાત મારા પાસે નથી, થાકી ગયા તમારે. આ લોકો ની વાત એને શું રસો? દયા કરીને આપણા જેવું દેહ ચડે તો મંડી ગયા બધા. થાકી ગયા શું કામ? સમજતા હિસ્ટોરિકલ ફેક્ટ તો એને તો આવું જવું કઈ છે એ બધી સ્વરૂપ ની વાત છે. એઝ એ હ્યુમન બિઈંગ 49 વર્ષે જવાની ઉંમર હતી. આ બાજુ વાળા કોઈ ના નહીં જ કહી શકે. તમને કદાચ થાય કે હવે 25 બાકી છે 49, પછી આ જે લાઈન છે ભૂંડા લાગીએ કઈ તો બિશપે લખ્યું છે કે એટલી બધી ભ્રમણ કર્યું સ્વામિનારાયણે, દિવસ રાત ક્યારે જોયા નહીં, ટ્રાવેલ 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 ટ્રાવેલ, દેહ અશક્ત થઈ ગયો. અને હિઝ બોડી કુડ નોટ સસ્ટેન ધ ફટિક હિતુ. આ શબ્દ છે ફટિક. મહેનત મહારાજને કારસો પડતો હતો. આપણે કહે છે મહારાજ જ્યાં દીવો જોયો અહીંયા દાતણ નથી કર્યા, દાતણ કર્યું અહીંયા દીવો નથી. આ ભક્તિમાં લઈ ગયું. અરે એને આરામ આપ, કાયમ વરાળ કર્યા કરતા મારી હૈયા સગડી. આપણે થાકી ગયા સાંભળે છે પેટાઓ કાય તો ભાગ બીજો બે પુસ્તક લખે. આપણે એક કે ભાગ બીજો ભાગ થઈ ગયો એટલે કે પુનરાવૃત્તિ આવૃત્તિ બીજી છે. એની વાત બીજી આવૃત્તિ ક્યાં બેઠા છે? કૈસે કૈસે ઐસે વૈસે હો ગયે, ઐસે વૈસે કૈસે કૈસે હો ગયે. આચાર્ય હતા જેને ગાદી સોંપી હતી મહારાજ, ત્યાં તમે મારી જગ્યાએ છે. ધર્મ વંશી આચાર્ય જ માહી રે, સદા રહીશ મારી ઈચ્છાએ રે. આ કેવા વાળા ક્યાં થઈ ગયા? કેવા ત્યાગી, કેવા હરિભક્ત ઝીણાભાઈ દાદા કાચર. આજે કાગળ વાંચતો તો એક પાનું વાંચી શકો, પણ આપણે એમ થાય કે આ માણસ એક જણા ઉપર આટલું બધું આપણે લખી નાખીએ અને ગુપમાં લાયક અને કઈ ન આવડતું હોય તો અક્ષરધામ તુલ્ય વડતાલ મધ્યે અક્ષરધામ કહી દીધું. ભલે તું દેખાય અક્ષરધામ તુલ્ય મંદિર ની બહાર પાનવાળા ની દુકાન ઉપર માવો ખાતા હે સંતો, ટીકા નથી. હું એવો જ છું, કઈ ફરક નથી. ઓલું જ્યાં સુધી જીવ સત્તા એ કરીને સત્તા માત્ર રૂપે થઈને બે ની એક વૃત્તિ નથી થઈ ત્યાં સુધી આ ડખા રહેવાના વિક્ષેપમાં. આમાં કઈ આશીર્વાદ લીધે ન જાયા, એફર્ટ કરવાના છે. આપણા ઈષ્ટદેવ છે ને એફર્ટ કર્યા છે 49 વર્ષ સુધી. 11 વર્ષની ઉંમરે તો ઘર બહાર મૂકી દીધા છે અને ત્યારથી પગ વાળીને બેઠા નથી. જ્યારથી પધરાવ્યા છે ત્યારથી અહીંયા પગ વાળ્યા નથી. ઉભા જ છે. એના ઉપાસક થવું હોય તો કે એનો ચારા ના તો કરવું જોઈએ એફર્ટ. વિક્ષેપ આવે એટલે આળસ આવી જાય. ધ્યાન ધરવા બેઠું નથી કે કીર્તન બોલવા બેઠું ત્યારે બગાસા મહારાજ બાબા તું શું કામ એને બોલ દે. એક ચીજ નથી બનાવી, ખાલી થાળ બોલવાનો. એને નથી જલેબી બનાવી, નથી ઘેડા સાટા બનાવવા, નથી ઘેબર કેરા. કોઈ બગાસા ખાવા મળી જાય. ચેષ્ટા ના પદ બોલવા બગાડો ગાડી. આઠ માંથી ચાર બોલો, બે બોલો,
પણ પ્રેમાનંદ સ્વામી એ મહેનત કરીને, ભાવ પરોવીને, વિદ્યાભ્યાસ કરીને, ભાષા શુદ્ધિ કરીને વંદુ સહેજાનંદ લખ્યું છે. એની ઇજ્જત તો કરો, કવિ તરીકે ની, સાધુ તરીકે તમારા મન ન હોય તો કઈ નહીં, પણ કવિ તરીકે ની જે ઘટના લાગી છે, બધાએ ભેગા થઈને ભૂલ કરી રહ્યા છે. એ તો આનંદ ની વાત છે ને, બધાએ ભેગા થઈને વંદુ સહેજાનંદ બોલી હતું, બધાએ ભેગા થઈને વંદુ સહેજા આનંદ રે રૂ ભનુ ઓસા હર રે રે લોલ જે ને બજતા છુ તે ફંદ કરે ફંદ છુ તે સમજા નથી. આ ફંદ છોડાયા છે મહારાજે આ વચના મુખમાં, કે તમારા ચિત્તની વૃત્તિ આમાં રાખો, મનની વૃત્તિ આમાં રાખો, અહંકારની વૃત્તિ આમાં રાખો. આ બધી વૃત્તિ પછી એક થઈ જશે, પછી વૃત્તિ નહીં રહે, જીવ સત્તાએ થશે. એટલે વૃત્તિથી ભેદ કરીને વિધેયક સ્વરૂપ તમારામાં હું આવી શકું. અરે જગ્યા તો કરો, હું ઊભો છું આવવા, તું હાથ ઊંચો કર, હું પકડી લઈશ. પણ હાથ ઊંચો નથી કરો, તેડી જ લ્યો મારા, તેડો આવો. આમ હાથ કરી ભેગા કે હાથ એવું ઉતાર નથી કરો, એ તમે કરો. તો મહારાજ કે એ હું કરું, ક્યાં મારું અક્ષરધામ, એમાંથી તારા જેવું થઈને તારા હારે આવ્યો. હવે તેડું ક્યાં, ઊંચું જરાય નથી, હારે છું, અંદર છું, તેડું કેમ, નોખો હું તો તેડું અંદર છું. ત્યારે આળસ નિંદ્રા બહુ સેલ છે ધર્મ પાડવા. મંદિર ની સામે બાર લઈને બેસી જવું ઈઝી છે, પાંચ જણા ગુણ લેશે કે વાહ ભગત સારા છે મંદિરમાં, ઠાકોરજી સામે બેઠા બેઠા વેરી ડિફિકલ્ટ. અઘરામાં અઘરું જો કાંઈ હોય તે સ્વામિનારાયણ ની મૂર્તિ છે, અને સરળમાં સરળ ને સહેલામાં સહેલું એ સ્વામિનારાયણ ની મૂર્તિ છે. આપણા ભાવ બદલવાના, અંગ જે છે ઉલટી પલટી કરી નાખવાનું છે. ફરગેટ અબાઉટ યુ, હુંકાર જશે તો એ છેકાર આવે. જ્યાં સુધી હુંકાર છે ત્યાં સુધી છેકાર દેખાય. અરે એટલું છે. પણ વિક્ષેપ ને વિશે પણ પોતાની યોગ કળા નો ત્યાગ ન કરે તેવી રીતની યોગ કળા યોગ એ યોગી વર્તે છે. એવી રીતે યોગી વર્તે, યોગીઓ એ વર્તે. આપણે બધા ભોગી જઈએ, શાસ્ત્રમાં કીધું છે એક વાર જાય વિષય યોગી, બે વાર જાય ભોગી, કેટલી વાર જાય મહારોગી જઈ, યોગી નહીં રોગી. કેટલા વર્ષે સત્સંગ, 40-50 વર્ષથી તો મંદિરે આવીએ છીએ, પેલા તો 3 પેઢી નું સત્સંગ છે, ડબલા ભરવામાંથી ઊંચા નથી આવ્યા. રોગી વખાણ તો તરત જ ગમે બધાને. આ લેવું હોય મહારાજજી કીધું છે એ મૂર્તિ ની વૃત્તિ માંથી કાઢીને જીવ સત્તા એ લેવા હોય તો એનું મહિમા જાણવો પડે. મહિમા જાણશો તો એ સાચિત લાગશે. ભાઈ આવા છે હે, ચાલો બધું મળ્યું ને એક મૂર્તિ ન મળી તો કઈ નથી મળ્યું, ને કઈ ન મળ્યું ને મૂર્તિ મળ્યું તો બધું મળી જાય. આપણે ક્યાં ક્યાં શું શું કેમ 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 મળ્યું છે કે નહીં બધું લેખા પછી પાછું લખી નાખો. તકતી લગાડી દીધી ચારે કોર, ફલાણા 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 ના મોક્ષાર્થે 1001 રૂપિયા ભાદરસુદ 30, અને તેની પ્રસાદી એના વંશ પરંપરાગત આ એડ્રેસ મોકલવી. 1000 રૂપિયા નો 5000 નતો લાડુ ખાઈ ગયા હોય પણ ત્યારે આપ્યા હતા. ત્યાં સુધી વિક્ષેપ નડે, આપણે વિક્ષેપ ને નડી જાય એવા થઈ ગયા, એવા જઠર ચામી થઈ ગયા. આ દિલ હવે તો સ્પર્શ નો આનંદ પણ ગયો, પથ્થર ની દોસ્તી માં ત્વચા પણ ગયું. આપણા ચૈતન્ય ની જે ત્વચા છે એ આ પંચ ઇન્દ્રિયો ને સંગે કરી કરીને સંગે કરી કરીને સાવ બળી ગઈ, દેખાતું નથી. જેના સામુ જોતાવે દ્રષ્ટિ ચોટી રહી સ્થિર થઈ જાય, એ રોજ દેખાય છે સ્વરૂપ, એનું મહિમા નથી જાણતા, એટલે છબી સમજી ગઈ.
ઇધિ વચનામૃતમ આવે તે વર્તાલનું ચોથું વચનામૃત છે. જયાન સ્વામી મહારાજ. લટકાળો લટકંતો રે આવે, લટકાળો લટકંતો રે આવે, હે મોહન મોરલી વાતો રે, હે મોહન મોરલી વાતો રે, હે સખાને સંગે અતિ ઉછરંગે, કસુંબલ પાગે, કેસર રંગ મરાતો રે, કેસર રંગ મરાતો રે, કે ફૂલડાના તોરા ને ગજરાની ટોપી, ફૂલડાના તોરા શામળ્યો, નિષ્કુળાનંદનો સ્વામી સામળ્યો, આવે અમી રસ પાતો રે, આવે અમી રસ પાતો રે, હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ, કારણ કે અમે હીરો નથી, પણ તમે તો છો, વિંધી નાખો એક દી. આમ કેદી સાધન કરે કેદી પહોંચાશે એને પ્રાર્થના કરો. શ્રી સહેજાનંદ સ્વામી મહારાજ ની જય. તારીખ 16/9/99 ગુરુવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. 20 વર્ષ તમારા ઘરે રહ્યો, પણ સાધુ આજે થયો.
તમારા સાધુ ઓળખાવ કેવડા મોટા પંત ની કેટેગરી ના હતા એને પૂછીને કઈ પણ મહારાજ ને ધરાવવું હોય કે મહારાજ ને ભેટ મૂકવી હોય તો એને પૂછીને ભેટ મૂકાવી આવા પ્રસાદી છે સીધી એની પ્રસાદી પછી બધા જઈએ છે આપણે બધા નથી ઓળખતા પ્રસાદી જીલ્લાનું કોઈ ન નીકળ્યું વાત સાંભળીએ જીવ બળી જાય કોઈ નહીં સર્વોપરી સિવાય વાત નહીં આની બોલે સર્વોપરી બોલતા કાતા વાત છે સમજે પછી કે તમે બેઠા હો ત્યારે બોલીએ રૂચિ પ્રમાણે બોલવા વાળો સાધુ ભાઈ આજી જ બોલે મોટા એટલે ક્યાં પદાર્થ એ મોટા પતી ગયું એનું કલ્યાણ ત્યારે કલ્યાણ તો અમારું થઈ ગયું પદાર્થ એને ક્યાં અમારું થઈ ગયું તમારું જે થાય તેમ છતાં મહારાજ કોક ને કોક ન કરે એમાં દેવ સ્વામી કરે છે બીજા જુનાગઢ માં છે બાકી તો આપણે કોણ કેવા છે કેવા જાણવા વાળા આપણે શું આપણે જેમ જેમ કાઢું થઈ જાય ને શરણાગત સીતા ને પગમાં પડી જાય જી કે મહારાજ રીતે સમાજ થતો એવી રીતે